નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી તેમજ શ્રીમંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો કાર્યક્રમ થરા ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી શ્રીમંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો શુભારંભ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાળાના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકાના થરા ખાતે અવગઢ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, એપીએમસીના ચેરમેન, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, પૂર્વ પ્રમુખ તેમજ કાંકરેજ તાલુકાના યુવા ભાજપ પ્રમુખ, થરા નગરપાલિકાના કોર્પોરેટર, પૂર્વ મહામંત્રી, થરા શહેર મહામંત્રી તેમજ તાલુકા પંચાયત સદસ્ય, ચિમનગઢ સરપંચ, યુવા ભાજપના મહામંત્રી તથા ખેતીવાડી વિભાગના અધિકારી, કર્મચારીઓ અને ખેડૂત મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતની અંદર જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની સરકાર માન્ય વિજય રૂપાણી હોય કે નીતિનભાઈ પટેલ સાહેબની સરકાર, સર્વે ખેડૂતો માટે હર હંમેશા એવી રીતે ખેડૂત બેઠો થાય, સમૃદ્ધ થાય એના માટે આજે સાત પગલા કાર્યક્રમ ખરાબ મુકામે કરવામાં આવ્યો. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા. તેની અંદર આ જ વિસ્તારના લોકલાદી ધારાસભ્ય માટે નીતિનભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ હાજર રહી. તેની અંદર ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બને, કેવી રીતે ખેતી સારી કરે અને પોતે પ્રગતિ કરે એના માટેના અલગ અલગ સાધનો પણ તેમને અર્પણ કરવા માટે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યા. સાથે સાથે ખેડૂતોને જ્ઞાન આપવામાં આવ્યું કે કેવી રીતે તમે કયા પાક વાવવાથી તમને વધારેમાં વધારે તમે ઉપજ મેળવી શકો અને અતિવૃષ્ટિ થઈ હોય કે એમને કોઈ જગ્યાએ નાનું મોટું ગોડાઉન બનાવવું હોય એના યોગદાન માટે પણ આજે ખેડૂતોને ખૂબ મોટા પાયે જ્ઞાન આપવામાં આવ્યું. જય સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આજે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે જે સાત પગલા કલ્યાણનો કાર્યક્રમ આજે ખરા મુકામે રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી જુગલ કિશોરજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો. આ યોજનાની અંદર જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને એમના લાભના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું અને સાત પગલા કલ્યાણના જે ખેડૂતો માટે લેવામાં આવ્યા છે, ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરી શકે માટે માલ ગોડાઉનમાં સબસિડી, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે, ગાય આધારિત ખેતી કરી શકે તો એક ગાય દીઠ માસિક 900 રૂપિયાના લેખે 10,800 રૂપિયા એ વાર્ષિક સહાયના ચેકો, ખેડૂતોના માલને બજાર સુધી લઈ જવા માટે પરિવહન યોજના, સાથે ખેડૂતોને અન્ય સ્માર્ટફોન્સ વગેરે જે પણ સાત પગલાં જે લેવામાં આવ્યા છે એના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું અને ખેડૂતો આધુનિક ખેતી કરી પ્રગતિને સુખી અને સમૃદ્ધ થાય માન્ય મોદી સાહેબનું સપનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું છે આ સપનું સાકાર થાય એ માટે આજે સાત પગલાં ખેડૂતો માટે પગલાં માટે આજનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો, સૌ ખેડૂત મિત્રો અને પત્રકાર ઉપસ્થિતિમાં સંપન્ન ચેહરસિંહ વાઘેલા અને ગુજરાત ન્યૂઝ કાંકરેજ. ધનેરાના આશિયા ગામે ડેરીના મંત્રીએ 3 દિવસથી ડેરીને તાળું મારી દેતા પશુપાલકો રજડી પડ્યા છે. ડેરીની ચૂંટણી જાહેર થતા જ પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનો નિર્માણ થવા પામી છે. ધનેરા તાલુકાના આશિયા ગામની દૂધ ડેરીના મંત્રી ભૂરા દેસાઈએ હલકી કક્ષાનું દૂધ આવતું હોવાનું બહાનું ધરી ડેરીને 3 દિવસથી લોક મારી દેતા પશુપાલકો દૂધ ભરાવવા માટે રજડી પડ્યા છે.
મંત્રીએ ડેરીના સદસ્યો કે પશુપાલકોની વિશ્વાસમાં લીધા હતા અને મનસ્વી નિર્ણય લઈ ડેરી બંધ કરી દેતા પશુપાલક સાથે સંકળાયેલા મહિલા પુરુષો અન્ય ગામમાં દૂધ ભરાવવા મજબૂર બન્યા છે। જો કે નોંધનીય બાબત એ છે કે ડેરીમાં દૂધની ક્વોલિટી ચેક કરવાનું મશીન હોવા છતાં દૂધ ચેક કરવામાં આવતું નથી, પણ રાજકીય પ્રેરિત નિર્ણય લઈ ડેરીના મંત્રીએ ડેરી બંધ કરી દેતા પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી। સરકારી આસિયા દૂધ મંડળી સભ્ય તરીકે આજે આસિયા ગામમાં 23 તારીખના સોજના ડેરી બંધ કરેલ છે અને તાળું મારેલ છે। કોઈ કારણ શું કારણ હતું તેનું પણ કમિટી સભ્યને જાણ કર્યા વિના ડેરી મંત્રી શ્રી તાળું મારેલ છે। મંત્રીને અમે પૂછ્યું તો કે એક મહિનાથી દૂધ હલકું આવે છે, તો મંત્રીને અમે એવું કીધેલું કે કમિટીની મિટિંગ બોલાવ્યા વગર નિર્ણય ન લેવરાય, ગામ લોકોને ભેગા કર્યા વગર ડાયરેક તાળું ન મરાય। તો મંત્રીએ કીધું કે ગામમાં વારંવાર રજૂઆત કરવા છતાં કણે આ દૂધ ગ્રાહકોને કીધેલ નથી, તેથી મેં તાળું મારેલ છે। અને પણ ચેરમેનને પણ ખબર નથી, ચેરમેનને અમે ફોન કરીને પૂછ્યું કે તમને ખબર છે, તો ચેરમેને પણ અમને ના પાડેલ કે ખબર નથી। તો આ તકલીફ છેલ્લા એક વર્ષથી આસિયા ગામમાં પરિસ્થિતિ આવી જ છે। પાણી આવતું, દૂધમાં પાણી આવતું, તેલ આવતું, આ પ્રશ્ને અમે 356,000 મશીન ખરીદેલ છે। આ મશીન લાવવા છતાં આના પ્રોબ્લેમ, તો 356,000 ખર્ચો પાડવાનો મંડળીમાં એનો કોઈ અર્થ નથી। બરાબર, બીજું આ મોટા દૂધવાળા તો બરાબર, એમને ઘરનું વાહન હોય તો આજુબાજુના ગામડામાં દૂધ ભરાઈ શકે, પણ નાનામાં નાનો ગ્રાહક હોય એ કઈ રીતે દૂધ ભરાવી શકે? એમાં નુકસાન ગામને જ છે। સ્વસ્થ રીતે આજુબાજુના ગામડામાં ચારે રામસણ, સામરવાડા, સરાલ, ધાનેરા, નોડલા અને રમણ વાલેર આટલા ગામડામાં મારે બે ટાઈમ દૂધ લઈને ભટકવું પડે છે। યુવાનો તો જઈ શકે, પણ લેડીઝ કઈ રીતે જઈ શકે? 1 લિટર દૂધવાળો, 2 લિટર દૂધવાળો એ કઈ રીતે જઈ શકે? તો આજે આ આસિયા ગામમાં પરિસ્થિતિ દૂધની ભયંકર ખરાબ છે, અને એ જે પણ નિર્ણય લેવો હોય તે સરકાર અને જે ઉપરના લેવલે આ આસિયા ગામને મંડળી ચાલુ તરત થાય તેનો નિર્ણય લેવા માટે ગામ લોકોને વિનંતી છે। સુરેશ કલ્ચર એન્ડ ઇઝ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા। કોરોનાની મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના કાકર ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં સાઈડ આપવા બાબતની માધાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયાનું સામે આવ્યું છે। ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત બન્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જો કે સમગ્ર ઘટનાને લઈને બંને તરફ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે જૂથ અથડામણની ઘટના બની છે, જેમાં દરબાર અને ઠાકોર સમાજના લોકો નજીવી બોલાચાલીના સમાધાન વખતે ધીંગાણું સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં કાંકરના ગુલાબસિંહ સુરૂભા વાઘેલાએ ગામના જ 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે। આ તરફ કાંકરના સુરેશજી ચેલાજી ઠાકોરે પણ ગામમાં જ 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર કાંકર ગામે રિક્ષાને સાઈડ આપવાને લઈ થયેલી નજીવી માથાકૂટને લઈને સમાધાન અર્થે ભેગા થયેલા બંને સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને તરફ એકબીજા ઉપર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે। ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે શિયોરી હોસ્પિટલમાં લાવ્યા બાદ વધુ ગંભીર ઇજાઓને કારણે પાટણ ખસેડવામાં આવ્યા હતા। આ જૂથ અથડામણમાં તેજાજી રાજુજી ઠાકોરની માથામાં ગંભીર ઇજાના કારણે પાટણ લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનું આજ રોજ અવસાન થતા કાંકરમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ શિહોરી પોલીસે શરૂ કરી છે। શેહરસિંહ વાઘેલા, NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ। જૂનાગઢના માગરોળ ઉચ્ચ વિસ્તારમાં રસ્તાઓને પાણી સહિતના વિકાસના કાર્યો ન થતા સ્થાનિકો દ્વારા મામલતદાર મારફતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં રહેતા ઓજ વિસ્તારના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ આ વિસ્તાર તાલુકા પંચાયત હસ્તક આવે છે, તેમજ વિસ્તારથી ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી જોવા પણ આવતા નથી। આ વિસ્તાર વિકાસથી બિલકુલ વંચિત વિસ્તાર છે અને આ વિસ્તારમાં પીવાલાયક મીઠા પાણીની પણ તંગી છે। આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનનું કામ અધૂરું હોવાને લીધે તમામ રહીશોને પાણી વિના હેરાન થવું પડી રહ્યું છે, તેમજ આ વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં લાંબા સમયથી
રસ્તાઓ બન્યા નથી ત્યારે ખાસ તો આ વિસ્તારમાં નેતાઓ આગેવાનો માત્ર મત માગવા જ ચૂંટણી સમયે આવે છે અને જીતીને ગુમ થઈ જતા આ વિસ્તારની પરિસ્થિતિ આ જ રીતે આજ દિન સુધી રહેવા પામી છે, જેથી આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન અને રસ્તાઓનું કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે। જિલ્લાના માંગરોળ તાલુકાની શહેરની અંદર ઓજી વિસ્તારની અંદર આજે વર્ષોથી કોઈ રસ્તા બન્યા નથી, કોઈ અહીંયા રસ્તામાં કોઈ ધ્યાન આપતું નથી ને પાઇપલાઇન ગયા વર્ષે નાખી ગયા છે પણ અધૂરી છે ને આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આજે આટલું જો કામ અધૂરું છે એ આટલું વહેલી તકે પૂરું કરે એટલી અમારી આ માંગણી છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।